રાજકોટમાં ફરી એક વખત સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘરેથી નારાજ થઈને નીકળેલી સગીરા પર તેના જ મિત્રોએ દુષ્કર્મ આચરાની ઘટના સામે આવી છે. જે મામલે મહિલા પોલીસ બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના આવી સામે. ઘરેથી ભાગી ગયેલ સગીરાને ઉઠાવી બે શખ્સોએ આચરી દુષ્કર્મ. દુષ્કર્મ આચરનાર નરાધમોની પોલીસે કરી ધરપકડ. રાજકોટ પોલીસ ગિરફ્તમાં રહેલા શખ્સો જેના નામ છે મફો ઉર્ફે પ્રીતમ ભરવાડ અને દિનેશ ઉર્ફે રવિ ભરવાડ, આ શખ્સો પર આરોપ છે કે સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો સમગ્ર બનાવની વાત કરીએ તો શહેરના યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં રહેતી સગીરા રવિવારના રોજ પોતાના ઘરેથી નારાજ થઈ ચાલી ગઈ હતી. બાદમાં સગીરાએ તેના મિત્રને ફોન કરી તેડવા આવવા જાણ કરી હતી, પરંતુ તેનો મિત્ર કોઈ કામથી બહાર હોવાથી તેને તેમના બીજા મિત્રને ફોનથી તેડવા જાણ કરી હતી અને આ સમય દરમિયાન બંને નરાધમો સગીરાને તેડવા ગયા હતા અને રિક્ષામાં બેસાડી અલગ અલગ જગ્યા પર લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે પોલીસ ગુનો નોંધી બંને નરાધમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ ભોગ બનનાર સગીરા ગત રવિવારના રોજ પોતાના ઘરેથી નારાજ થઈને ચાલી ગઈ હતી અને બાદમાં તેમના મિત્રનો સંપર્ક કર્યો હતો. જો કે મિત્ર બહાર હોવાથી અન્ય મિત્રને જાણ કરી હતી, જે બંનેએ સગીરા એકલી હોવાના કાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ભોગ બનનાર સગીરાનું નિવેદન નોંધી મેડિકલ ચેકઅપ કરાવી આઈપીસી કલમ 370D તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે બંને નરાધમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે આ બંને નરાધમો ઉપરાંત સગીરના મિત્ર રાહુલનો કોઈ દોષ છે કે કેમ, તે આ બનાવમાં સામેલ હતો કે કેમ, ઉપરાંત અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહિલાઓની સુરક્ષા માટે રાજકોટ પોલીસે ખાસ ટીમ બનાવી છે અને આધુનિક યુગમાં લોક ઉપયોગી બને તેવી સુરક્ષિત એપ્લિકેશન પણ તૈયાર કરી છે, પરંતુ તેમ છતાં પણ શહેરમાં મહિલાઓ અને યુવતીઓ અસુરક્ષિત હોવાના અનેક કિસ્સાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે. ભરત ભરડવા, ZSTV, રાજકોટ. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર 2 તારીખના રોજ એક ફરિયાદ જાહેર કરવામાં આવેલ છે કે એમની દીકરી 17 વર્ષની ઘરેથી નારાજ થઈ નીકળી ગયેલ છે. તે બાબતે યુનિવર્સિટી પોલીસમાં ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ કરતા હતા. એના પછી આરોપી પેલો ભોગ બનનાર છે એમને શોધખોળ કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશને મળી આવતા તેને પૂછ્યું કે ભાઈ આ બધું એટલે જે ગુમ થઈ ગઈ છે પછી શું છે શું નથી. તે પછી એના છોકરીએ જે જાહેરાત કરેલ છે તે પ્રમાણે એ જ્યારે ઘરેથી નીકળી અગાઉથી એ રાહુલ કરીને એક વ્યક્તિ જોડે સંપર્કમાં હતી, જેના ટેલિફોનથી એને વાત કરેલી, પણ રાહુલ કંઈક બહાર હોય તો એના મિત્ર જે દિનેશ છે દિનેશને કીધું કે ભાઈ તું જઈને એને સંપર્ક કરી લે. તો દિનેશ જોડે સંપર્ક કરતાં દિનેશે એ કે બીજો કોઈ કામમાં હોય એ મોડું થતાં તો એના જે મિત્ર છે મફાને જાણ કરી કે તું એક છોકરી છે આ વર્ણનવાળી ત્યાં ઊભી છે ત્યાં જઈને તું એને મેલી લે એને મળી લે. એ આધારે મફો ત્યાં છોકરીને મળી આવતા ત્યાં એના રિક્ષામાં બેસાડી રાયદર ચોકડી પાસે ઓરડી છે ત્યાં જઈને થોડી વાર બેસ રેસકોર્સમાં આજુબાજુ થોડું ફેરવીને ત્યાં લઈ ગયો. ત્યાં લઈને પછી છોકરી જોડે એને દુષ્કર્મ આચરેલું અને એના બાદ એના જે મિત્ર છે દિનેશ એ પણ એનો કામ પતાવીને રાત્રે 12 વાગે જેવું પરત આવી જતા એને પણ આની સાથે આ રીતે વાતચીત કરીને એને પણ દુષ્કર્મ આચરેલું. તે બાબતે છોકરીએ જાહેરાત કરેલી છે. તે અનુસંધાને અહીંયા એના 374D મુજબ એનો ગુનો દાખલ કરીને બંને આરોપીઓ છે એના ધરપકડ.